स्वागत है। समाचारों की शुरुआत करता पहला एक नजर आज मुख्य समाचारों पर। दमण मच्छी मार्केट में बे समाज वच्चे जामेली धंधा पर वर्चस्व की लड़ाई में माछलाओं पर छंटायु एसिड। लगातार 36 कलाक काम करिया बाद थाकेला वापीना सरना केमिकल कंपनी ना कर्मचारी ए तोड़ियो दम। चरत गामे नवरात्रि पर्व में नजीवी बाबते थयेली बबाल में 3 व्यक्तियों पर चाकू वड़े थयो हुमलो। भिलाड़ पुलिस हाईवे पर थी 2 टैंकरों में 6 लाख ना चोरी ना केमिकल साथ 3 आरोपियों की करी धरपकड़। हवे ये समाचारो विगतवार। नानी दमण मच्छी मार्केट में बे समाज की महिलाओं द्वारा मच्छी वेचवाने लई थयेल तकरार में कार्यवाही माटे डीएमसी प्रमुख सीओ अने पुलिस मथके कराई रजूआत अने जो आ बाबते कोई कार्यवाही नहीं करी निवेड़ो लावामां न आवे तो उग्र आंदोलन करवानी चीमकी महिलाओं उच्चारी। संघ प्रदेश दमण में नानी दमण खाते आवेल मच्छी मार्केट में तारीख 1 ऑक्टोबर ना रोज मच्छी वेची गुजरान चलावती बे समाज की महिलाओं वच्चे मच्छी वेचवाने लईने रकजक थई गई हती। आ वच्चे झगड़ाए उग्र स्वरूप धारण करता टंडेल समाजनी बहनों द्वारा देवका मांगेल समाजनी मच्छी वेचती महिलाओंनी मच्छी के जे वेटवा माटे राखी हती तेनी ऊपर एसिड नाखी हुमलो कर्यो हतो। जे बाबतने लई देवका मांगेलवाड़नी महिलाओंए नानी दमण पोलीस मथकमां जाण करता त्यांथी ऑफिसरे डीएमसी प्रमुख अने सीओ ने जाण करवानुं जणाव्युं हतुं। जेथी आ अंगे डीएमसी प्रमुखने अने सीओ ने जाण महिलाओंए करी हती परंतु તેઓ દ્વારા પણ આ અંગે કોઈ નિરાકરણ કરવામાં ન આવતા તારીખ 10મીને સોમવારના રોજ સાંજે દેવકા માંગેલવાડની મહિલાઓએ નાની દમણ પોલીસ સ્ટેશને જઈ ત્યાંના હાજર ઓફિસર દ્વારા આ અંગે 2 દિવસનો સમય માંગી નિરાકરણ કરવાનું જણાવ્યું હતું। જ્યારે મંગળવારના રોજ પણ આ બાબતને લઈ દેવકા માંગેલવાડ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે જો આ બાબતને લઈ કોઈ નિવેડો નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। તેમજ ડીએમસી પ્રમુખ અને સીઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી નહીં કરવાના આક્ષેપો લગાવી જલ્દીથી જલ્દી કાર્યવાહી કરાય એવી માંગ કરાઈ છે, નહીંતર ડીએમસીની સામે જ બેસી મચ્છી વેચવામાં આવશેનું પણ મહિલાઓએ જણાવ્યું છે। જો કે આ બાબતે ડીએમસી પ્રમુખે 2 દિવસનો સમય માંગ્યો છે। અમે દેવકા માંગેલવાડથી બોલું છું। આજે 8-9 દિવસ થયા છે અમારા મચ્છી મારવા જવાનું બંધ છે ને બહેનોને માછલા વેચવાનું કે મચ્છી બજારમાં બંધ છે, તેથી આજે અમે પોલીસ ચોકીમાં ગયા। પોલીસ ચોકીમાંથી અમને એમ કહ્યું કે ભાઈ અનિલભાઈ જા, તો અમે અનિલભાઈ ગયા તો મ્યુનિસિપાલિટીમ ગયા તો ત્યાંથી પાછા અમને અનિલભાઈએ પોલીસ ચોકી મોકલાયા પાછા, તો અહીં પોલીસ ચોકીમાંથી અમે 2 દિવસનું અમને આપ્યું છે કે તમે 4 દિવસ લગન ધંધો બંધ છે તો પછી હવે 2 દિવસ થોપી જાઓ એમ, એનો અમે બધું નિકાલ પતાવી દઈએ એમ, ને આજે 2 દિવસની અંદર અમારો નીજો નિકાલ પતે તો અમે મ્યુનિસિપાલિટીમાં અમે બધા ભાઈઓ બહેનો બધા જ આવું, કેમકે આજે 8-8 દિવસ થયા છે તો અમે અહીં પરિસ્થિતિ એવી નબળી છે, લાવીને ખાવાળા છે બધા, ને આજે કોઈ સપોર્ટ આપતા નથી મ્યુનિસિપાલિટીમાં કે બીજા ઘણા અમે સરકાર ગયા છે, તો આજે અમે 2 દિવસમાં અમે નીજો અમારો મચ્છીમારનો ધંધો ન ચાલુ થાય તો બધા અમે આખું દેવકા માંગેલવાર મ્યુનિસિપાલિટીમાં જવા તૈયાર છે, બધા મચ્છી લઈને ટોપલા લઈને બધા જવાના છે, ને આજે અમનેથી અમને ધંધો નથી, અમારો બાપ દાદાનો છે, પોર્ટુગીઝ ટાઈમનો અમે ત્યારથી ધંધો કરતા છે, ને આજ આ સમાજની અંદર આજે અમારો પહેલેથી માછલા દમણે વેચીએ છીએ, ને આજે અમે લોન બી દમણથી લીધી છે, બિલ બી દમણને જ ભરીએ છીએ, લાઇટનું બિલ અમે પાણીનું બી તકલીફ છે તે બી આજે લાલુભાઈ આજે કેટલા વર્ષ થઈ ગયા, આજે 2-3 વર્ષ થઈ ગયા અમને પાણી લાવવાનું કહેતા હતા પણ આજે પાણીની જગ્યા પર ફિલ્ટર પાણી મંગાવવાનું તે બી નહીં બને, આજે લાલુભાઈ અહીં આવે ને તો અમે કોઈ દી લાલુભાઈ તો કોણ કોઈ બી અમે ઓટ આપીએ નહીં, કેમ કે અમારું માંગ ચાલગન આ મચ્છીમારનું અમે વેચીને ખાવાના છે, આ જો મચ્છીમારનું આજે બેસવાની દે તો કોઈને ઓટ નહીં આપવું અમે,
એ અમે નક્કી કરવું એમ. આજે બે દિવસની અંદર અમે પોલીસ ચોકીમાં અમને કહ્યું છે, બોલાયો છે, તો બે દિવસની અંદર અમને આ સારો ના આપે તો અમે બધા ટોપલા લઈને અમે આગળ જાઉં. અમે દેવકા માંગેલવાડથી સમાજ તરફથી બોલીએ છીએ કે અમને દમણ માર્કેટમાં મચ્છી વેચવા દેતા નથી. રવિવારથી મચ્છી લઈને જાય છે ને તો એ લોકો એસેટ લઈને દોડે છે, છરા લઈને દોડે છે, અમને ઉચકી લઈ જવાની ધમકી આપે છે. ટંડેલ લોકો આવી બધી અમને ધમકી આપે છે. તો અમે પોલીસ ચોકીમાં બી ગયેલા હતા તો ભરત સાહેબે કીધું કે મ્યુનિસિપાલિટીમાં જાઓ. અમે મ્યુનિસિપાલિટીમાં બી ગયા હતા તો અનિલભાઈ દિલ્હી ગયા હતા. અનિલભાઈએ ફોન કર્યો કે તમે સોમવારે 12 વાગે મિટિંગ રાખી. અમે સોમવારે 12 વાગે મિટિંગમાં બી ગયા. અનિલભાઈએ કીધું કે તમને તમારો હક અપાવીશ, પણ અનિલભાઈ એ લોકો મચ્છી માર્કેટ પાછા બપોરે આવ્યા. એ લોકોની શું વાત થઈ તે કંઈ ખબર નથી. પાછી અમને સાંજે 5 વાગે પાછા મ્યુનિસિપાલિટી બોલાવ્યા. અમે સાંજે પાછા મ્યુનિસિપાલિટી ગયા. ટંડેલ બહેનો કોઈ આવતી નથી. પાછા અમે પોલીસ ચોકીમાં કાલે સાંજે ગયા. ત્યાં ભરત સાહેબની બધી વાત કરી. ભરત સાહેબે કીધું, પછી એક બીજા મોટા કોઈ સાહેબ હતા એને બી કીધું. એ કીધું કે અનિલ આ મ્યુનિસિપાલિટીવાળા સાથે બધાએ વાત કરીશ ને બે દિવસનો અમારા ભાઈ સમય માંગ્યો છે. એ લોકોએ બે દિવસમાં સમય એ લોકો અમારા જે અમારો હક છે નહીં અપાવે પોલીસવાળા કે આ DMC વાળા, તો અમે બધી મચ્છી લઈને DMC ને અગાડી જઈને બેસી જઈશ. એ અમારી વિનંતી છે. અમારો હક અમને જોઈએ. હાલમાં અમે ગુજરાન આજે કેટલા દિવસથી રવિવારથી અમે એક ટાઈમે રસોઈ બનાવે છે, એક ટાઈમે રસોઈ નથી બનાવતા. છોકરા લોકો રોજના પૈસા માંગે છે, ક્યાંથી પૈસા અમે આપીશું? અમે અંદાજે 20-25 લેડીસો જાય છે રોજના. 25 લેડીસ પૂરી બધી વેચવા નથી જતી. કોઈ દિવસ પોતાની ઘેરની મચ્છી આવે તો જ 25 બહેનો જાય છે. ટંડેલ લોકો 50-60 બહેનો વેચે છે. એ લોકોને કંઈ તકલીફ નથી. અમે અમારા દેવકા માંગેલવાડના સમાજમાંથી આટલી બહેનો જાય છે, એ લોકોને શા માટે તકલીફ છે? એ લોકો જે બોમ્બેથી મચ્છી મંગાવે છે, વલસાડથી મચ્છી લાવે છે, એ લોકોને તકલીફ નથી? અમે કાંઈ બહાર ગામના થોડા આવેલા છે, પાકિસ્તાનના થોડા આવેલા છે, દમણના છે, દમણની વ્યક્તિ છે. અમે વોટ બી દમણમાં નાખીએ છીએ, નળનું પાણીનું બિલ બી દમણમાં ભરીએ છીએ, ઇલેક્ટ્રિક બિલ બી દમણમાં ભરીએ છીએ. તો અમે ક્યાં જવું છે? અમે કાંઈ પાકિસ્તાનમાં વેચવા જવાના છે? પાકિસ્તાન વખતે છે. અમને આ અમારી માંગ નહીં પૂરી કરે તો અમે મ્યુનિસિપાલિટીને અગાડી જઈને મચ્છી લઈને બધા બહેનો જઈને બેસી જઈશ. પછી જે પ્રોબ્લેમ છે અનિલને સોલ્વ કરવા પડશે, જે DMC ના પ્રેઝિડેન્ટ છે એને સોલ્વ કરવા પડશે. એની સોલ્વ કરશે એને ઘેરે બી જઈશ, એને ઘેરના બારનામાં બી મચ્છી લઈને બેસીશું. એને DMC માં ઓફિસમાં બી નહીં બેસવા દઈશ. અમે અમારા છોકરા ભૂખે રહીશ તેમ એના છોકરાને બી ભૂખ્યા રાખીશું. અમે જાય છે ત્યારે પેલા દિનેશભાઈ છે તે રસીદ ફાડે છે, પણ અમને રસીદ આપતો નથી. 10 રૂપિયા રસીદના લે છે. અને એને કે તો એમ કે મને વચમાં તમે પાડો નહીં, મારી નોકરીનો સવાલ છે એમ કે. તો પછી એ રસીદના પૈસા શા માટે લઈ? એ બજારમાં શા માટે આવીને બેસે છે? એનો હક નથી તો એ બજારમાં આવવાની નહીં જોઈએ ને? DMC વાળા અનિલભાઈને જ મોકલાવવા જોઈએ ને પૈસા લેવા, 10 રૂપિયા લેવા માટે? આ મચ્છીના પ્રોબ્લેમ માટે લાલુભાઈ પાસે બી ગયા હતા તો લાલુભાઈએ કીધું પ્રેસિડેન્ટ કોઈ મહેશ ટાલ છે એમ કરીને નામ આપ્યું, એને તમે લેટર લખીને આપો. તો કયો મહેશ ટાલ છે તે અમને ખબર નથી, તો અમે કોને લેટર આપવા જવાના? લાલુભાઈએ 10 વર્ષ રાજ કર્યું દમણમાં, શું કર્યું અમારા માટે? માછી સમાજ માટે, અમારા માંગેલા સમાજ માટે કંઈ કર્યું નથી. તો લાલુભાઈને વિનંતી છે કે અમારા માંગેલા સમાજમાં કોઈ દિવસ ઇલેક્શન માટે વોટ માંગવા આવતો નથી. જો વોટ માંગવા આવે ને તો અમે ગેટ અહીંથી અમારા રોડ પરથી તને ખદડીશ. અમારે છે ને આ બોટના માછલા આવે એ બી અમને વેચવા બંધ છે, તો અમે કેવી રીતે લણનાને પૈસા ભરીશ? અમારા છોકરાઓને કેવી રીતે પોવાના આવે તે અમારે વિનંતી કરું છું તમને. અમને મચ્છીના જાય એટલે અમારું છૂટું જ મારે બધા, અને છોકરાને નોકરી નહીં મળે. નહીં કોઈ માંગેલા જ નહીં જોઈએ એમ કે માછી લો કે પોર્ટુગીઝના રાજમાનું છે, પણ તો મારા સાસુ સસરો હતા ત્યાં, સાસુ સસરા મરી ગયા જ્યારે દમણ છૂટી થાય ત્યારે અમારા લગ્ન થાય ત્યારથી અમે મચ્છી વેચું. તો આજ લાગે અમે ચાલતા જવાનું, ચાલતા આવવાનું, અને ચાલતા દોડી દોડીને અમે મચ્છી વેચતો હતા. ને આજની તારીખમાં અમને બંધ કરે તો કેવી રીતે અમે કરીએ? અમારો હક નહીં મળે દમણમાં. વાપીના JDC માં સ્થિત સરના કેમિકલમાં છેલ્લા 8 માસથી કામ કરતા જમાલુદ્દીન અંસારીનું મૃત્યુ થયાની ઘટના પ્રકાશમાં આવી. વાપીના છીરીના હીરાનગરમાં રહેતા જમાલુદ્દીન અંસારી પાછલા કેટલાક દિવસોમાં કંપનીમાં કામ વધુ હોવાથી પોતાના ઘરે આવ્યા બાદ પરત કંપનીએ ગયા હતા. આમ લગાતાર 3 દિવસ સુધી કામ વધુ હોવાથી તેઓ ઘરે આવી પરત કંપની પહોંચતા હતા. ત્યારબાદ તેમની તબિયત ખરાબ થતાં તેઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમના ભત્રીજાના કહેવા મુજબ છેલ્લા 36 કલાક તેઓ કામ પર હતા, ફક્ત થોડો સમય માટે જ તેઓ ઘરે આવતા હતા. જો કે ત્યારબાદ અચાનક તેમની તબિયત લથડી હતી. ભત્રીજાનું કહેવું એ પણ છે કે તેમનું મોત ગેસ લાગવાના કારણે થયું છે. જો કે હવે
આ મૃત્યુ પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવી શકે તેમ છે। આ ઘટનાની જાણ પોલીસ મથકમાં કરવામાં આવી હતી। ત્યારે મંગળવારના રોજ આ કંપની પર એફએસએલના અધિકારીઓ પહોંચ્યા હતા અને જરૂરી નમૂનાઓ લઈ તપાસ હાથ ધરાઈ હતી। सुबह में गए काम करने, उसके बाद कल को सुबह में काम किए, 7 बजे शाम को छोड़ा, फिर खाना खा के 8 बजे फिर कंपनी वाला बुलाया, फिर 7 तारीख को पूरा 12 घंटे किए, फिर सुबह में 7 बजे छोड़ा, फिर खाना खा के फिर गए 9 तारीख को सुबह में, और 8 बजे शाम को उधर से लौटे तो नहा धोहा के ऐसे गोड़ हाथ में दर्द चालू हो गया, गोड़ हाथ में दर्द चालू हुआ, उसके बाद पेट में बेचैनी चालू होने लगा, पसीना होने लगा, बहुत छटपटा रहे थे, तो मेरे पास फ़ोन गया तो मैं तो फोन कॉन्ट्रेक्टर को फ़ोन करके बुलाए, उसके बाद लेके कॉन्ट्रेक्टर वाला ऑटो ऑटो करके लाए लोग जीवनदीप वाला, तो ना बोल दिया तो हरिया मिला, हरिया वाला बोला कि इसका पहले चनौत मिले जाओ, तो चनौत मिले गए, चनौत वाला फिर हरिया में सर, वो बोले नाइट में काम है, नाइट में रुकना पड़ेगा सर कंपनी वाला, अभी तो लोग बोल रहे लोग, तो उसका एक 12-3 साल का बच्चा है, 1-9 साल का बच्चा है, और एक बीवी है, और उनका कोई देखने वाला है नहीं, बुढ़ी माँ है बस, अभी तो कुछ नहीं बोल रहा है कि तुम अति ऐसे ही कुछ मैटम कराए ले के लास्ट चले जाओ। अच्छा, किस कारण से इनकी मौत हुई है? गैस लगने से। વાપીના ચણક ગામમાં સોમવારની રાત્રિએ ગરબામાં થયેલ અમસ્તી બોલચાલીમાં 3 વ્યક્તિઓને ચપ્પુ મારવાની ઘટનાને લઈ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી। વાપી ચણક ગામના સાકફળિયા માતાજીના મંદિર પાસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોમવારની રાત્રિના 12 વાગ્યાની આસપાસ સાગર નામના એક યુવકને કોઈક અન્ય યુવકે બાજુમાં બોલાવી માર માર્યો, જેથી અહીં ગરબા રમી રહેલ લોકો ભેગા થઈ ગયા હતા। માર મારનાર યુવક ત્યાંથી નીકળી ગયો હતો। ત્યારબાદ 15 મિનિટમાં જ એ યુવક બીજા લોકોને બોલાવી લીધા હતા, જેઓ સ્કોર્પિયો નંબર GJ15CD8900 નંબરની સફેદ રંગની આ ગાડીમાં 8-10 લોકોએ ત્યાં પહોંચી જઈ હુમલો કરી દેતા મંજી સરપણ મુકેશભાઈ મગનભાઈ પટેલ ઉર્ફે રમેશભાઈ તેઓને છોડાવવા માટે જતા ગાડીમાં પહોંચેલ રણજીત અંકિત ફાલ્ગુન ભાવે અને અન્ય યુવકોએ ગાડીમાંથી ચપ્પુ અને સળિયા લઈ સંજય તેમજ અન્ય એક વ્યક્તિને મુકેશભાઈ પર હુમલો, ચપ્પુ વડે કરતા મુકેશભાઈને જાંઘના ભાગે ચપ્પુ વાગ્યું હતું, સાથે જ અન્ય 2 યુવકોને માથાના ભાગે ચપ્પુ વાગ્યું હતું। આ ઘટનાની જાણ ડુંગરા પોલીસ મથકે કરવામાં આવતા હુમલો કરનાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। આ હુમલામાં ઘાયલ થયેલ રમેશભાઈ તેમજ અન્ય 2 યુવકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ડુંગરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હુમલાખોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગરબા પૂરા થયા, 2-4 છોકરા હતા, આવીને કોઈ છોકરા સાથે કંઈક ગરબા રમવા બાબતમાંથી બબાલ થઈ, તાત્કાલિક લોકોએ ફોન કરીને સ્કોર્પિયો ગાડીમાં 8-10 છોકરાઓને બોલાવી લીધા, એ લોકો આવ્યા, એ લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ એ લોકો નહીં સમજીને પાછળથી 3 માણસ ચાકુથી ઇન્જોય કરીને લોકો ચાલી, એ લોકો 10-12 જણા હતા હશે, એક ભાવેશકરનો છોકરો હતો ચણોદનો જ છે, એનો ઓળખું બીજા બધા એના સાથીના નામ નથી, ચણોદથી જ આવેલા એ લોકો, સુલપણ વ્હાઇટ કલર, એ સુલપણના છોકરા ને ચણોદના એક ભાવેશકરના છોકરો એ મારામારી કરી હતી, ચણોદ એક છોકરાની ઓણ સાઈડે નવરાત્રી ચાલુ સાઈડે લઈ જઈને માર્યો, અમે સમજાવવા ગયા તો એ થોડાક ઉશ્કેરા આવીને બીજા છોકરાને સ્કોર્પિયો ભરાઈને આવ્યા ને બીજાને ચાકુને એમ તેમ મારવાનું હતું, મોટા ભાઈને એક રાહુલ કરે છોકરાને એક સંજય કરે છોકરો છે, મેં ચોળ સાકફળિયામાં નવરાત્રી રમતા હતા તે દરમિયાન રંજીત નામનો છોકરો મને સાઈડ પર બોલાવીને લઈ ગયો અને પૂછ્યું કે કાં રે, મેં કીધું અહીંયા મારવાનું ચાલુ કર્યું, મને બોલાવીને સાઈડમાં લઈ ગયા અને મારવાનું ચાલુ કર્યું, રંજીત હતો એક। બિલાડા હાઈવે પરથી પોલીસે 2 ટેન્કરમાં લાખોનું ભરેલ કેમિકલ સાથે 3ની કરી ધરપકડ। બિલાડ નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી સાહિલ હોટલના પાર્કિંગમાં ઉભેલા 2 ટેન્કરોના ડ્રાઈવર દ્વારા થતી હિલચાલને લઈને બિલાડ પોલીસ થોડી સજાગ બની હતી।
જેની તપાસ ભીલાડ પોલીસે કરતા બંને ટેન્કરોના સીલ ચેક કરતા સીલ તૂટેલી હાલતમાં મળી આવી હતી, જેથી પોલીસે ડ્રાઈવરો પાસે ટેન્કરમાં ભરેલા કેમિકલની બિલટી તેમજ અન્ય આધાર પુરાવાઓ માંગતા તેઓ રજૂ કરી શક્યા નહોતા। પોલીસે વધુ તપાસ માટે તેઓને પોલીસ મથકે લઈ જઈ તપાસ કરતા ટેન્કરોના ડ્રાઈવરો દ્વારા ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરવાની વાત જાણવા મળતા ટેન્કરના બે ડ્રાઈવરો અને એક ક્લીનરની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને બંને ટેન્કરો પોલીસ કબજામાં લઈ તપાસ હાથ ધરાઈ હતી। પોલીસે ઝડપાયેલા બંને ટેન્કરોમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામના કેમિકલનો જથ્થો 31.970 ટન, જેની કિંમત રૂપિયા 6,39,430 તથા બંને ટેન્કરોની કિંમત 10 લાખ મળી 16,39,430 મુદ્દા માલ કબજે કર્યો હતો। હાલે તો આ અંગેની તપાસ પોલીસે હાથ ધરી છે। સાહિલ હોટલ ઉપર બે ટેન્કર વાળા ઈસમો પોતાના ટેન્કર જે કંપનીમાંથી મુદ્દા માલ લાવી અને બીજી કંપનીમાં આ જથ્થો પહોંચતો કરવાનો હોય અને રસ્તામાં આ લોકો કોઈ મુદ્દા માલ સગે વગે કરવાની કોશિશ કરી રહ્યા હોય, જેથી અમો મળેલ બાતમી વાળી જગ્યાએ સાહિલ હોટલ ઉપર જતા ત્યાં બે ટેન્કરો મળી આવેલ, જે બંને મહારાષ્ટ્ર પાસિંગના છે, જેમાં હાઇડ્રોક્લોરિક એક્સાઇડ નામનો જથ્થો આ લોકોએ મહારાષ્ટ્રથી મેળવેલો અને જે કંપની દ્વારા કરવામાં આવેલ સીલ ઉપર છેડખાની કરતા હોય, જેથી અમો આ બંને ટેન્કરો અત્રેના પોલીસ સ્ટેશનમાં બંને ટેન્કર 10-10 લાખના 16,39,340 મુદ્દામાલ સાથે કુલ 3 આરોપીઓ પકડેલ છે અને એક બીજું છોટાથી ઉનાટ ખાડી પાસેથી અંદરના રસ્તેથી આવતો હોય, જે પેટ્રોલિંગ દરમિયાન અમોએ તેને રોકતા તેમાં કુલ 4 બેરલ ઓઇલના ભરેલા હોય, જે ઓઇલ બાબતે બંને ટેમ્પોની અંદર મળી આવેલા ઈસમોને પૂછપરછ કરતા આ ઓઇલનું કોઈ પણ પ્રકારનું બિલ એઓની પાસે ન હોય, જેથી આ પણ CRPC કલમ 41 મુજબ 32,000 રૂપિયાનું ઓઇલ અને 1,00,000 રૂપિયાનો ટેમ્પો ગણી 1,32,000નો મુદ્દામાલ અલગથી કબજે કરવામાં આવેલ છે। વલસાડ નજીક કટકપાટી હાઈવે પર સુરતથી મુંબઈ તરફ જઈ રહેલ એક કાર ટ્રક અને બ્રિજની રેલિંગ વચ્ચે ફસાતા સર્જાયો અકસ્માત। વલસાડ નજીક અટકપાડી હાઈવે પર સુરત તરફથી મુંબઈ એક કાર પસાર થઈ રહી હતી, તે દરમિયાન કાર ચાલકે રોંગ સાઈડે ઓવરટેક કરવા જતા કાર એક ટ્રક અને બ્રિજની રેલિંગ વચ્ચે ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા લોકટોળું એકત્રિત થઈ ગયું હતું અને સ્થાનિક લોકોએ કારનો કાચ તોડી અંદર ફસાયેલ વૃદ્ધને 1 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો। જો કે કોઈ જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ ઝડપની મજા મોતની સજા જેવો અકસ્માત આ જોવા મળ્યો હતો। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી। વાપી BIA હોલમાં કેમિકલ અને ફર્ટિલાઇઝર, રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવે અને શિપિંગ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાનું કરાયું હતું સન્માન। સંપત્તિનું સર્જન મહાજનો કરે છે અને કોઈ પણ કલ્યાણ રાજને સાકાર કરવા માટે સંપત્તિની હંમેશા જરૂર હોય છે, એવું આજથી 2000 વર્ષ પૂર્વે ચાણક્યે કહ્યું હતું। આજે મહાજનનું કામ ઉદ્યોગપતિઓ કરે છે અને તેમના દ્વારા થતા સંપત્તિના સર્જનને કારણે સરકારની તિજોરીમાં સંપત્તિ એકત્રિત થાય છે, જેનાથી છેવાડાના લોકોના ઉત્કર્ષ અને દેશના વિકાસના કામો હાથ ધરાય છે, એમ વાપી VIA હોલ ખાતે કેમિકલ અને ફર્ટિલાઇઝર, રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવે અને શિપિંગ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું। વાપીના ઉદ્યોગપતિઓ દ્વારા મંત્રીશ્રીના કરવામાં આવેલા સન્માન સમારોહમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ અને સૌના વિકાસના સૂત્રને સાથે લઈને નરેન્દ્રભાઈ મોદીની સરકાર કામ કરી રહી છે। દેશના વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં એક સમાન કર માળખું માટે GST નું અમલીકરણ કર્યું છે, જેનાથી દેશ નવા આર્થિક સુધારા અને વિકાસ તરફ આગળ વધ્યો છે। ત્યારે આ સમારોહમાં VIA પ્રમુખ યોગેશભાઈ કાબરિયા અને ઉદ્યોગપતિઓ AK શાહ,
મહેશભાઈ પંડ્યા, ભવેશભાઈ મહેતા તરફથી ઉદ્યોગોના વિકાસમાં નડતા પ્રશ્નો અંગે મંત્રીશ્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વાપી કેમિકલ હબ ગણાય છે ત્યારે અહીંના ઉદ્યોગોને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની ખૂબ જ કઠિન પ્રક્રિયાને કારણે કેટલાક સંજોગોમાં નુકસાન સહન કરવું પડે છે। તેના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઉદ્યોગો સામે પ્રશ્નો છે, આ માટે સરકાર ઉદ્યોગોના વિકાસ માટે લાંબા ગાળાની પોલિસી બનાવવાના પ્રયત્નો કરી રહી છે। આ પ્રસંગે મંત્રીશ્રીએ વાપીની મોસ્ટ પ્રોમિસિંગ કંપની ઇન ઇન્ડિયાનો એવોર્ડ મેળવનાર પીડી લાઇટના શ્રી સુબોધભાઈને, ત્રિશુલ એવોર્ડ મેળવવા બદલ આરતી ઇન્ડસ્ટ્રીઝના કિરીટભાઈ મહેતાને અને બેસ્ટ એક્સપોર્ટિંગ કંપનીનો એવોર્ડ મેળવવા બદલ સંધ્યા ગ્રુપ ઓફ કંપનીના સ્મિત પટેલનું સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ડોક્ટર કેસી પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું, જ્યારે વીઆઈએના પ્રમુખ યોગેશભાઈ કાબરિયાએ સ્વાગત પ્રવચન અને આભાર વિધિ ઉપપ્રમુખ હિતેનભાઈ ઠક્કરે કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીઆઈએના મંત્રી પાર્થિવભાઈ મહેતાએ કર્યું હતું। આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ, વલસાડના અધિક નિવાસી કલેક્ટર બીસી ચુડાસમા, વલસાડના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક વસાવા તથા વાપીના ઉદ્યોગપતિઓ અને વીઆઈએના સભ્યો હાજર રહ્યા હતા। પાટી તાલુકાના ઉમરસાડી માછીવાડમાં પાણી પુરવઠાની લાઈન નાખવાનું રૂપિયા 24 લાખના ખર્ચે ખાતમુહૂર્તની સાથે જ વિવિધ શેરીઓના રસ્તાઓનું કરાયું લોકાર્પણ। પાટી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે મંગળવારના રોજ પાણી પુરવઠાની લાઈન નાખવાના ખાતમુહૂર્ત તેમજ વિવિધ શેરીઓના પેવર બ્લોક રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો। વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ, સરપંચ મનહરભાઈ પટેલ, તાલુકા બીજેપી પ્રમુખ મહેશભાઈ દેસાઈ તેમજ પાણી પુરવઠાના ઇજનેર અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રૂપિયા 24 લાખના ખર્ચે તેમજ 14માં નાણાં પંચમાંથી તેમજ એટીવેટીના ગ્રાન્ટમાંથી ઉમરસાડીના વિવિધ શહેરી સાગર સ્ટ્રીટ, સ્કૂલ છાપરી, ગોકુલ સ્ટ્રીટ, કસ્ટમ ફળિયા વગેરેઓના લાખો રૂપિયાના ખર્ચેના ખાતમુહૂર્તો અને લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી। કાર્યક્રમનું આયોજન ઉમરસાડી માછીવાડ સ્કૂલ ફળિયા છાપરી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું। પાડી કોસ્ટલ જૂથ પાણી પુરવઠા યોજનાના લાઈન ખાતમુહૂર્ત બાદ આ યોજનાનો લાભ ઉમરસાડી માછીવાડ ગામના લોકોને મળી રહેશે। અગાઉ પાણી પુરવઠાની પાઇપલાઇનમાં તૂટફૂટ થવાના કારણે પુનઃ નવી લાઈન નાખવાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું। જ્યારે માછીવાડના કુલ 18 ફળિયામાં પાણીનો સ્ત્રોત દરિયા કિનારે આવેલ હોય, જે પાણી પીવા માટેની મુશ્કેલી ગ્રામજનોને પડતી હોય, તે હવે આવનારા દિવસોમાં લોકોને લાભદાયક નીવડશે। આ કાર્યક્રમ પ્રસંગે ઉપસરપંચ નાનુભાઈ ટંડેલ, પાણી પુરવઠા ઇજનેર આશાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય સુરેશભાઈ ટંડેલ, સિમેન્ટ્સ મંડળના પ્રમુખ શંકરભાઈ ટંડેલ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ દલાલે કર્યું હતું અને અંતમાં આભાર વિધિ ગામના સરપંચ મનહરભાઈ પટેલે કરી હતી। જે 14માં નાણાં પંચમાંથી પણ અમે ઘણા બધા રસ્તાઓ લીધા છે, જે અગાઉ બનેલા હતા તેનો લોકાર્પણ કર્યું છે, અને બીજા નવા 2 રસ્તા જે છે, મુખ્ય જે ગોકુળ સ્ટ્રીટ તરફ જતો રસ્તો 9 લાખના ખર્ચે અમે અત્યારે ખાતમુહૂર્ત કર્યું છે, અને જે 6 લાખના ખર્ચે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની ગ્રાન્ટમાંથી આ રસ્તો અમે અત્યારે ખાતમુહૂર્ત કર્યું છે। એક્ટિવિટીની ગ્રાન્ટમાંથી જે બનેલા રસ્તાઓ અગાઉના, તે 3-4 રસ્તાઓનો અત્યારે આજે અમે લોકાર્પણ કર્યું છે, બનાવી દીધેલા હતા, લોકાર્પણ કરવાનું બાકી હતું, તે લોકાર્પણ કર્યું છે, અને હજુ પણ એક સરપંચશ્રી કહ્યું તેમ 1 વર્ષ બાકી છે, પણ 1 વર્ષના અંદર અમે એટલા બધા કામો કરવાના છે કે ગામના અંદર કોઈ કામ કરવાના બાકી જ નહીં। સ્ટેટ હાઈવેનો રસ્તો બન્યો હતો અને સુંદર રસ્તો 5.5 મીટર પહોળો પાટી સ્ટેશન સુધી બની ગયો છે, અને એમના અમારા લોકલાડીના ધારાસભ્ય આદરણીય શ્રી પનુભાઈ દેસાઈના સતત પ્રયત્નોથી એ રસ્તો બન્યો છે, અને એ રસ્તામાં જે પાણીની પાઇપલાઇન ડેમેજ થઈ હતી તો એ નવેસરથી મંજૂર કરાવીને 24 લાખ રૂપિયાનું કામ 5.5 કિલોમીટર જેટલી લાંબી લાઈન નાખવાનું આજે એનું ખાતમુહૂર્ત કરીએ છીએ, અને બીજા કેટલાક રસ્તાઓનું લોકાર્પણ, કેટલાક રસ્તાનું ખાતમુહૂર્ત કરીને લગભગ 50 લાખના જેટલા કામો અહીંયા ઉમરસાડી માછીવાડ ખાતે થવાના છે। માછીવાડ ગામે જે પાણીનું પાઇપલાઇન TSP અને પાણી પુરવઠામાંથી અંદાજિત 25 લાખનું જેટલું માથબર રકમથી જે પાણીની જે લાઈન છે એ ડેમેજ થવાથી એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે નવી પાઇપલાઇન માટેનું, અને એવી જ રીતે બીજા ઉમરસાડી માછીવાડ ગામે સ્કૂલ ફળિયામાં અનુભાઈ શ્રી ધારાસભ્ય આપણા એમના એની ગ્રાન્ટમાંથી અહીંયા પ્યોર બ્લોકનું એક લોકાર્પણ કર્યું, બીજા અનેક એવા કામો છે જે સંસદ સભ્યની ગ્રાન્ટ, અમારા જિલ્લા પંચાયતનું સ્વભંડો, કે પછી 14માં નાણાં પંચ, એવા અનેક અમુક ઘણા એવા કામો જે 50 લાખ માતબરની રકમના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે। માછીવાડમાં આજે લગભગ 50-60 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું, લોકાર્પણ કર્યા,
માં પહેલું મુખ્યત્વે કામ અમારું પાણી પુરવઠાનું જે કામ રોડના લીધે જે લાઈન ડેમેજ થઈ ગયેલું તે 25 લાખનું અંદરનું કામ છે. બીજો એક લોકાર્પણનો રસ્તો એટીવીટીનો લગભગ 9 લાખનો થયો. બીજા 2 રસ્તા બનાવવાના છે, એક 6 લાખનો છે, એક 10 લાખનો છે. એવા ઘણા કામો બધા અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા જીતુભાઈ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધારાસભ્યશ્રી અને ડૉક્ટર પટેલ કે ડૉક્ટર સાંસદ સભ્યશ્રી કેસી પટેલ સાહેબ બધા મળીને ખૂબ એવા ગામમાં અંબરસાડી ગામે પુષ્કળ પૈસાનું કામ અમે કરી રહ્યા છે. પાટી તાલુકાના ડુંગરી ગામે ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગામના વિવિધ માર્ગોનું કરાય ખાતમુહૂર્ત. પાટી તાલુકાના ડુંગરી ગામે દશેરા પર્વે વિવિધ માર્ગોનું ખાતમુહૂર્ત ગામના અગ્રણીઓ સરપંચ સભ્યો વગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત બાદ નવા બનેલ માર્ગોની સુવિધાઓથી લોકોને હવેથી સારા રસ્તાઓનો લાભ મળશે. ગામના અનેક એવા માર્ગો હતા કે જેઓની દશા જોઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, જેથી હવે આવનારા દિવસોમાં ગામ લોકોને લાભદાયક નીવડશે. તો આ કાર્યક્રમ પ્રસંગે ગામના સરપંચ સભ્યો સહિતના ગામ લોકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં જ નાળિયેર વધેરી ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં ડુંગરી બળિયાદેવ બાપુના મંદિર તરફ જતો માર્ગ, આવલા ફળિયા અતુલ વડફળિયા આરોગ્ય કેન્દ્રને જોડતો માર્ગ, બાળ મંદિરથી સુથારવાડ બેરવાડ ફળિયા આમરણિયા ફળિયા વાંગરિયા પ્રાથમિક શાળા સુધીનો માર્ગ વગેરેનો સમાવેશ થાય છે. સંપ્રદાય સેવાસના પોલીસ હેડક્વાર્ટરમાં દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનો યોજાયો હતો કાર્યક્રમ. દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા પર્વ નિમિત્તે સંપ્રદાય સેલવાસ પોલીસ હેડક્વાર્ટર પોલીસ ચોકી અને રાંધા આઈઆરબી કેમ્પમાં શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ આ પ્રસંગને લઈને યોજાયો હતો. આ ત્રણેય જગ્યાઓ ઉપર દરેક શસ્ત્ર રાઇફલ પિસ્તોલ જેવા શસ્ત્રોની પૂજા મહારાજ દ્વારા વિધિ વિધાનપૂર્વક કરવામાં આવી હતી. પ્રથમ સેલવાસ પોલીસ હેડક્વાર્ટરમાં ડીએસપી પ્રમોદકુમાર મિશ્રા અને એસડીપીઓ પંકજકુમાર દ્વારા પૂજા કરાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સેલવાસ પોલીસ સ્ટેશન પર ઇન્ચાર્જ પીઆઈ અનિલ ટીકે પીઆઈ કેબી મહાજન પીએસઆઈ છાયા ટંડેલ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા શસ્ત્ર પૂજા કરાઈ હતી. ત્યારબાદ રાંધા સ્થિત આઈઆરબી કેમ્પમાં પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. પાટીનગરમાં મંગળવારના રોજ દશેરા પર્વની ઉજવણી પ્રસંગે લોકો સવારથી જ પૂજા પાઠ કરવા ગલગોટાના ફૂલોની ખરીદી કરી તેમજ દશેરા તહેવાર પ્રસંગે લોકો ફાફડા જલેબી લેવા માટે પાટીની વિવિધ દુકાનોમાં લાંબી કતારો જોવા મળી હતી. પાટીનગરના ઉમિયા ફરસાણ તેમજ જલારામ ફૂડ સેન્ટર ખાતે લાખો રૂપિયાના ફાફડા જલેબીનો ઉપાર થયો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ દુકાનો અને કંપનીઓમાં શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાથે જ મોડી સાંજે રાવણ દહન કાર્યક્રમોની તૈયારીઓ પણ પાટીનગરમાં પૂરજોશમાં ચાલી હતી. સમાચારોમાં સમય છે એક નાના વિરામનો. એસટી ઓપ્ટિકલ આંખોની સંભાળ માટેનું નવું સરનામું, જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા. અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે.
તો રાહ કોની જોઈ રહ્યા છો, આજે જ મુલાકાત લો. અમારું સરનામું છે એસપી ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ. अंकल आप ठीक तो हो ना? बेटा थैंक यू. ये क्या है? कुछ नहीं अंकल, अभी ब्लड डोनेट करके आई हूँ. बेटा तुम्हें तो बहुत कमजोरी महसूस होती होगी. कोई कमजोरी नहीं अंकल, हर 3 महीने में करती हूँ. अच्छा. नेकी के लिए पहलवान नहीं इंसान होना जरूरी है. रक्तदान कीजिए, कमजोरी नहीं होती, शरीर उस खून को जल्दी बना लेता है. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિજયાદશમી કે દશેરા પર્વ, ત્યારે આ પર્વની ઉજવણીને લઈ લોકો 2-3 દિવસોથી જ તૈયારીઓમાં લાગી જતા હોય, વાપી શહેરમાં પણ તૈયારીઓ ખૂબ જ જોરશોરથી જોવા મળી હતી, જેમાં લોકો ફૂલોમાં ગલગોટાને વધુ પસંદ કરતા હોય, હારો બનાવી પૂજા અર્ચના કે પછી શસ્ત્રો અને વાહનોની ઉપર હારો લગાવે છે. તો આ પ્રસંગે વાપીમાં ફૂલો વેચનારા બહારગામથી આવતા ગરીબ લોકો ફૂલોને લઈને 2 દિવસ પહેલા જ પહોંચી ગયા હતા અને રાત બસેરો તેઓએ વેચવાની જગ્યાએ જ બાજુમાં બનાવી બીજા દિવસે ફૂલોનું વેચાણ કર્યું હતું. તેમજ આ પ્રસંગે લોકો ફાફડા અને જલેબીનું પણ ખરીદી કરતા હોય, ફાફડા જલેબી બનાવનારાઓના જણાવ્યા પ્રમાણે તેઓ પર્વ પહેલા મધ્યરાત્રિથી જ ફાફડા અને જલેબીઓ બનાવવા માટે કામે લાગી ગયા હતા. મારા બધા સરજી મેં કાળી પ્લે કરી લેવામાં મન મૂકા પડેલા છે. વેચવાનું સસ્તામાં લોકો અમુક લોકો અમને લૂંટફાટમાં પ્લે કરે છે, અમુક લોકો સસ્તાને લેવા પર પ્લે કરીને અમારામાં બગડ કરવા માગે છે, એવું બધું કરવા કરે છે સાહેબ. હા એટલું કે નવા વર્ષની હારીનું પ્લે કરવાનું માટે પ્લે કરવા માટે પ્લે કરવાનું આયોજનમાં આપણે નવા વર્ષનું વર્ષે એક વર્ષ બદલે પ્લે થાય એટલા માટે અમે આ પૂરી વેચીએ છીએ સાહેબ. અમે કમસે કમ અહીંયા આ જગ્યા પર બેસી રહ્યા અમે 8 વર્ષ થઈ ગયા. અમને પૈસાની સગવડ કરવી પડે, અમારે કોઈ બીનો માલનું પ્લે કરવું પડે, અમારા માલથી કરી રાતે લેવા જવું પડે. રાતના અમે વિરેન્દ્ર રસ્તાજી પ્લે કરીને અમે પ્લે કરીએ છીએ સાહેબ. અમારા બાળ બચ્ચા જો કેવી રીતના પ્લે કરીને પ્લે કરે છે. અમે તો 1 દિવસ પહેલાંથી તૈયારી પર લાગી ગયા છે. 24 કલાક અમારી દુકાન નોનસ્ટોપ ચાલુ છે અને દશેરા દિવસે લોકો સવારથી જલેબી અને ફાફડા ખાવાનું બહુ એ રાખે છે. એટલે આ વખતે અમે લોકોએ દેશી ઘીમાં એકદમ ચોખ્ખા ઘીમાં જલેબીની તૈયારી કરી છે અને એકદમ સારી અને હાઇજેનિક તરીકે ફાફડા બી બનાવ્યા છે અને લાઈવ કાઉન્ટર મૂક્યું છે. 24 કલાક કન્ટિન્યુઅસ ચાલશે. મારી એવી ઈચ્છા છે કે મિનિમમ 100-100 કિલો વેચાવવું જોઈએ, 100 કિલો જલેબી અને 100 કિલો ફાફડા. અને અમારે આ 3 દિવસથી ચાલુ છે. સેલવા સાંગલી સ્થિત સાંઈ મંદિર ખાતે દશેરા પર્વ નિમિત્તે સાંઈ સેવા સમિતિ દ્વારા કરાયો હતો મહાપ્રસાદનું આયોજન. અસત્ય પર સત્યના વિજયનો દિવસ એટલે વિજયાદશમી. આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કરી સીતા માતાને મુક્ત કરાવ્યા હતા, ત્યારે નવરાત્રીની પૂર્ણાહુતિ સાથે ઠેર ઠેર દશેરાની ભવ્ય ઉજવણી કરાતો અને રાત્રિએ ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન પણ આ દિને કરાશે. તો આ દિવસે શુભ કામો કરવા માટે વર્ષનો શ્રેષ્ઠતમ દિવસ માનવામાં આવતો હોય, લોકો નવા વાહનો, ઘર અને સોના ચાંદીની ખરીદી પણ કરે છે, ઉપરાંત શસ્ત્ર પૂજા પણ કરાય છે, ત્યારે દશેરા પર્વ નિમિત્તે સંપ્રદાય સેલવાસમાં આંબલી સ્થિત સાંઈ મંદિરમાં મહાપ્રસાદનું આયોજન સાંઈ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. લગભગ 18 વર્ષોથી મહાપ્રસાદનું આયોજન આ સમિતિ દ્વારા કરાઈ રહ્યું છે. તો મહાપ્રસાદનો લાભ લેવા માટે 9-10 હજારથી વધુ ભાવિક ભક્તો પણ પધાર્યા હતા અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્ય થયા હતા. સાંઈ સેવા સમિતિ છે, અમે છેલ્લે 18 વર્ષથી આ પ્રોગ્રામ કરતા છે અને દર વર્ષે વધતા વધતા મહાપ્રસાદ લેવા જાય છે, લોકો આવતા છે અને ભીડ થતી જાય. મંદિર બહુ નાનું છે પણ અમારો બાબાનો પરસો અહીંયા બહુ વધારે છે અને અમારા પ્રમુખ છે ભટુકલાલ શાહ, ભટુકભાઈ શાહ એના પ્રમુખ છે અને અમે છેલ્લે 18 વર્ષથી અમે આ પ્રસાદનું
વાપી ડુંગરામાં સ્થિત શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા સાર્વજનિક નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લોકોએ મન મૂકીને ગરબે ઘૂમી માં દુર્ગાની પૂજા અર્ચના કરી આશીર્વાદ લઈ હાલમાં જ ઉરીમાં શહીદ થયેલ 18 જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ બાળકોથી લઈ મોટેરાઓએ તમામે કેન્ડલ સળગાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રથમ 2 મિનિટનું મૌન પાડી ગરબાનો પ્રારંભ કર્યો હતો. પાછલા 37 વર્ષોથી દીપકભાઈ દ્વારા આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે, ત્યારે આ વર્ષે નવરાત્રિ મહોત્સવમાં પણ રંગ જામ્યો હતો. સાથોસાથ શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હોય શ્રદ્ધાંજલિ આપવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટી હતી. સાથોસાથ બેટી બચાવો બેટી પઢાઓ, વ્યસન મુક્તિ, વધુ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો વગેરે જેવા બેનરોને લગાવી લોકોને જાગૃત કરવા માટે પણ આ થીમોના દ્રશ્યો બતાવી લોકોને પ્રેરિત કર્યા હતા. શ્રી શક્તિ યુવક મંડળ ડુંગરા દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત ગામજનો, મીડિયાકર્મી, બાળકો, 37 વર્ષથી અવિરત નવરાત્રિ મહોત્સવ અમારે ત્યાં ચાલે છે અને આ વર્ષે પણ ધૂમધામથી એનો પર્વની ઉજવણી થઈ રહી છે. આજે એનો અંતિમ દિવસ છે. ગામની આજે હજારોની મેદની વચ્ચે અમે આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે આપણા દેશના સીમા ઉપર લડતા લડતા આપણા વીર જવાનો જે શહીદ થયા છે એમના માનમાં અમે હજારોની મેદની સાથે ગામ લોકોએ આજે એમને શ્રદ્ધાંજલિ આપી છે, એમનું મૌન વ્રત પાડ્યું છે. હાલમાં નવરાત્રિ પર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી હતી. લોકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જેમાં નાના બાળકોથી લઈ મોટેરાઓએ પણ નવરાત્રિ પર્વને મન મૂકીને માણ્યો હતો. ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ અંતિમ નોરતે શેરીઓમાં ચાલતા ગરબાઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી મસાલ ચોક સ્થિત રંગેશ્વરી, દિયશ્રી, રામેશ્વરી તેમજ અન્ય સોસાયટીઓ દ્વારા મનાવવામાં આવી રહેલ નવરાત્રિ પર્વમાં આ વર્ષે નવરાત્રિના 9મી નોરતે સોસાયટીના રહીશો, અગ્રણીઓ, ધર્મેશભાઈ મલબારી સહિતના લોકોએ મન મૂકીને ગરબે ઘૂમી નવરાત્રિ પર્વની ઉજવણી કરી હતી. હાલમાં જ નવરાત્રિ પર્વની રમઝટ ચારેકોર ચાલી રહી હોય 9મા નોરતે ઠેક ઠેકાણે લોકોએ ગરબે ઘૂમી પર્વની ઉજવણી કરી હતી.
ત્યારે વાપીચલામાં આ વર્ષે શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવરાત્રીના નવમી નોરતે પ્રથમ માં અંબાની આરતી બાદ હાલમાં જ કાશ્મીરના ઉરીમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ 18 જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે રાષ્ટ્રગીત ગાય ગરબાની શરૂઆત કરવામાં આવી રહી હતી। દરેક નોરતે આ ક્રિયા ચાલુ જ રખાઈ હતી ત્યારે લોકોની ભીડ પણ વધુ જોવા મળી હતી, તો નવમે નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। સાથે જ દરરોજ અલગ અલગ થીમો પણ રાખવામાં આવતી હોય નવમે નોરતે રેઈઝ યોર વોઇસ અગેન ટેરરિઝમની થીમ રાખાઈ હતી, જેમાં ટ્રેડિશનલ વેશભૂષાની સાથે ખેલૈયાઓએ સૈનિકોની વેશભૂષામાં સજ્જ થઈ ગરબામાં દેશભક્તિના ચિત્રણને ખડું કર્યું હતું। ઉપરાંત ખેલૈયાઓને ઘુમાવનાર ઓર્કેસ્ટ્રાની ટીમે પણ આકર્ષણ જમાવ્યું હતું, તેમજ દરરોજની જેમ નવમે નોરતે ઇનામ વિતરણ પણ કરાયું હતું। અંતિમ દિવસોમાં શેરી ગરબા તેમજ પાટી રંગતાળી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ઇનામોનું કરાયું હતું વિતરણ। પાટીનગરમાં અંતિમ દિવસો તરફ ગરબામાં શેરી તેમજ રંગતાળી ગરબા ઉત્સવ કુમાર કન્યાશાળાના મેદાન પર લાયન્સ ક્લબ ગ્રીન સિટી પાડીમાં ખેલૈયાઓને નાના બાળકોથી લઈને યુવાનો મહિલાઓ વગેરેઓએ ખેલૈયાઓને ઇનામો આપી વિવિધ પાડીનગરના શેરીઓમાં પાડી ચાર રસ્તા, ભંડારી સ્ટ્રીટ, શ્રીરામ ચોક મંડળ, પારસી સ્ટ્રીટ, જયદેવી માતા મંદિર ખાતે રાત્રિના હવન પૂજાપાઠમાં 6 યુવાનો બેઠા હતા, તેમજ ગુજરાતી ફિલ્મ અને કોઈ પરણાઓના કલાકારોની ટીમ આ પ્રસંગે આવી હતી અને શેરી ગરબામાં ગરબા રમવા ઉતરીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો। ત્યારે નવરાત્રીના 10 દિવસના માતાજીના ગરબા પાડીનગરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં અંતિમ તબક્કા તરફ ગરબામાં દશેરા પર્વના રોજ ગરબાની પૂર્ણાહુતિ કરવામાં આવશે। દુર્ગા પૂજા સમિતિ નવયુવક મંડળ દ્વારા ઉત્સાહભેર કરાઈ દુર્ગા પૂજાની ઉજવણી।
સંઘ પ્રદેશ દમણમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા હાલે દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી કરી દુર્ગાપૂજા મનાવવામાં આવી રહી હોય માં દુર્ગાના આશીર્વાદ ભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે અને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે તેમજ અંતિમ દિને સ્થાપિત દુર્ગા પ્રતિમાને વાજતે ગાજતે વિદાયમાન કરવામાં આવતી હોય નાની દમણ દલવાડા ખાતે શ્રી દુર્ગા પૂજા સમિતિ નવયુવક મંડળ દ્વારા દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા से पूजा ये नवा साल था माता जी का हम लोग पूजा करता है और सुबह शाम जो है आरती करता है सात बजे शाम को माता जी का आरती करता है और जो है शाम को 9 बजे के बाद जो है भजन कीर्तन होता है कंटिन्यू हम लोग का 11 दिन चलता है पूरे नवरात्र भर और माता जी का हम लोग का ये जो नवरात्रि के शुभ अवसर पर और करेंगे आगे और माता जी का आशीर्वाद रहेगा तो हम लोग का ऐसा ही हर साल हम लोग करते रहेंगे और पाठ पूजा करने से माता जी का आशीर्वाद लेने से सबका मनोकामना पूरी होती है और सबका भगवान कल्याण करे। उद्वारा वरवा ब्रह्मणी कृपा खाते करायो हतो नवरात्रि पर्व निमित्ते माताजी ना भंडारा नो आयोजन। ઉદવાડા ઓરવાડ ઝંડા ચોક ઘંટેશ્વર મહાદેવ મંદિરની સામે બ્રહ્માણી કૃપા ખાતે છેલ્લા 40 વર્ષોથી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે સવાર સાંજ ભક્તો દ્વારા આરતી અને પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ રહી હોય અહીં છેલ્લા કેટલાક વર્ષોથી માતાજીના ભંડારાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે તો આ વર્ષે પણ માતાજીનો ભંડારો રખાયો હોય સવાર સાંજ નવરાત્રી પર્વે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બાળ ભોજન પણ કરાવવામાં આવતું હોય ખડકી આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું કેટલા વર્ષથી અહીંયા તમે છો બોલો અને અરે તારો ભાઈ આવેલો એ જે આ બ્રહ્માણી કૃપા છે એ જે માતાજીનો ગઢ કહેવામાં આવે જે 9 દિવસ બેસાડવામાં આવે એ આજે છેલ્લા 5 વર્ષથી અહીંયા ચાલે છે પણ શાંતિભાઈ કાચા એ છેલ્લા 40 વર્ષથી આ કરે છે સવાર સાંજ એ મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે આરતી થાય છે ને શ્રદ્ધાળુ બોમ્બેથી પૂનાથી અમદાવાદથી બી અહીંયા લાગણીથી આવે છે વર્ષો એ આપણા ખડકી આશ્રમ શાળાના સ્ટુડન્ટ છોકરાઓ છે જે આદિવાસી વિસ્તારના જે આશ્રમમાં વર્ષોથી રહે છે ને તે લોકો કુંવારિકાઓ નાના બાળકો જેને કહેવામાં આવે એ લોકોને દર વર્ષે ભોજન આપવામાં આવે છે અને પછી જે કંઈક બાળકોને ગિફ્ટ એટલે જતી ફેરે લોકો ગિફ્ટ આપવામાં આવે છે એ નવરાત્રિ આવે 9 દિવસ બાળ ભોજન ચાલુ હોય હરેક લોકો દર્શન કરવા આવતા હોય અને જે જે શ્રદ્ધાળુ આવતા હોય સવાર સાંજ મહાપ્રસાદ ચાલુ હોય અને આ અમારો આજે ઘણા હું પહેલે બોમ્બે રહેતો હતો આજે 4 વર્ષ આ જગા ઉપર ઉદવાડા ગામની અંદર જે ભંડારો માતાજીની કૃપાથી ચાલુ રહે છે હંમેશા પાટી તાલુકાના ખુંટેજ ગામે પરંપરાગત રીતે નવરાત્રી પર્વની કરાઈ હતી ઉજવણી પાટી તાલુકામાં શહેર અને ગામડાઓમાં ભક્તજનો દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી હતી નવલા નોરતાના દરેક નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા હતા કેટલાક નોરતાએ વરસાદના વિઘ્ન વચ્ચે પણ ગરબાનો આનંદ તો લીધો હતો ત્યારે પરંપરાગત રીતે ગામડાઓમાં નવરાત્રી પર્વની ઉજવણી થતી હોય પાટી તાલુકાના ખુંટેજ ગામે નિશાળ ફળિયામાં છેલ્લા 30 થી વધુ વર્ષોથી પરંપરાગત નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે પર્વ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરાય છે ત્યારે નવમે નાતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા આ પ્રસંગે ગામના નાના બાળકોથી લઈ મોટેરાઓએ પણ ઉપસ્થિત રહી નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી Oh,
માછીમાર ખાતે નવમે નરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે જમ્યા હતા। નવરાત્રી પર્વની ઉજવણી ભારે જોરશોરથી દરેક શહેરોમાં થઈ રહી હતી, ત્યારે નવરાત્રીના નવમે નોરતે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા। ત્યારે નાની દમણ દોરી કડૈયા ખાતે પણ નવમે નોરતે લોકો મન ભરીને ગરબે ઘૂમ્યા હતા। આ પ્રસંગે ગામના સરપંચ શંકરભાઈ પટેલ, ઉપસરપંચ ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય નરેશભાઈ પટેલ, ગામના અગ્રણીઓ વગેરે પણ હાજર રહ્યા હતા। સાથોસાથ કડૈયા માછીવારમાં પણ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા, જ્યાં સ્પર્ધાનું પણ આયોજન કરાયું હોય વિજેતા થયેલ ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા। દમણ મચ્છી માર્કેટમાં બે સમાજ વચ્ચે જામેલી ધંધા પર વર્ચસ્વની લડાઈમાં માછલાઓ પર છંટાયું એસિડ। લગાતાર 36 કલાક કામ કર્યા બાદ થાકેલા વાપીના સરના કેમિકલ કંપનીના કર્મચારીએ તોડ્યો દમ। ચણોદ ગામે નવરાત્રી પર્વમાં નજીવી બાબતે થયેલી બબાલમાં 3 વ્યક્તિઓ પર ચાકુ વડે થયો હુમલો। ભિલાડ પોલીસે હાઈવે પરથી 2 ટેન્કરોમાં 6 લાખના ચોરીના કેમિકલ સાથે 3 આરોપીઓની કરી ધરપકડ। તો આ અત્યાર સુધીના સમાચારો, નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।